भरूच जिल्लामां पड़ेला भारे वरसादने कारणे रोड उपर मोटा खाड़ाओ पड़ी गया छे, जेमां भरूच शहेरमां ठेर ठेर रोड उपर खाड़ा पड़ी जता वाहन चालकोने भारे मुश्केलीमां मुकावू पड़ी रह्युं छे। नगरपालिका द्वारा करोड़ों रूपियाना खर्चे बनावामां आवेला रोड अने पेवर ब्लॉक्स वरसादी खाड़ीमां उखड़ी जता कॉन्ट्राक्टर द्वारा वरसादमां आवेली तकलादी कामगीरी पण खुलीने बहार आवी रही छे। आम आदमी पार्टीए वोर्ड नंबर 5 अने 6 ना मुख्य रस्ता उपर पड़ेला खाड़ाओने जाते पूरी पालिकाना भ्रष्टाचारनो अनोखी रीते विरोध कर्यो हतो। મક્કમપુરનો સૌથી વ્યસ્ત વિસ્તારનો આ રસ્તો છે, ત્યાંથી સ્કૂલોમાં બાળકો જાય છે, સ્કૂલો છે અને 5-7 વિસ્તારો છે, આદિવાસીનો સૌથી મોટો વિસ્તાર છે। ત્યાં આમ આદમી પાર્ટી દ્વારા મુખ્ય રસ્તા ઉપર આજે રસ્તાના ખાડા પૂરોનો અભિયાન શરૂ કર્યું છે। ખરેખર પ્રશંસનીય કામગીરી છે અને તેમની કામગીરીને બિરદાવી જોઈએ કે તેમણે શરૂઆત કરી છે। ભરૂચ નગરપાલિકાના સત્તાધીશો, આ વોર્ડના ચૂંટાયેલા તમામ લોકો કદાચ આગામી દિવસોમાં જાગે અને ખાડાઓ પૂરે તે જરૂરી છે। ચાલો આજ રોજ વોર્ડ નંબર 6 ખાતે અને ભરૂચ નગરપાલિકા દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે 163ની ગ્રાન્ટ નગરપાલિકા દ્વારા મંજૂર કરવામાં આવી હતી અને એ ગ્રાન્ટને અનુલક્ષીને જે વિવિધ કામો મંજૂર થયા હતા, રોડ રસ્તા પાણી ગટર આ બધા કામોને લઈને જે રોડ રસ્તાની હાલત આપણે જોઈ શકીએ છીએ, એ સ્થાનિક લોકો પણ અમારી સાથે છે। હું કાકાને પણ પૂછવા માંગીશ કે કેટલા સમયથી તમે આ રોડ રસ્તાની આવી હાલત જોઈ રહ્યા છો, આવી હાલત કેટલા સમયથી છે રોડ રસ્તાની તમારા વિસ્તારમાં? મક્કમપુર જે આપણે વોર્ડ નંબર 6 છે એ નગરપાલિકા પહેલા એક ગ્રામ પંચાયત તરીકે ઓળખાતું હતું, ગ્રામ પંચાયત બાદ નગરપાલિકા આવી તો સુવિધામાં તમને કોઈ જાતનો ફેરફાર જોવા મળે છે? સ્ટ્રીટ લાઇટને લગતા પ્રશ્નો છે, રોડ રસ્તાને લગતા પ્રશ્નો છે, એમાં તમને કોઈ નિરાકરણ મળ્યું છે અહીંયા? કશું બી નહીં, કશું બી નહીં। તો હું આમ જનતાને એટલું જ કહેવા માંગીશ કે વોર્ડ નંબર 6, એ વોર્ડ નંબર 6 એટલે નગરપાલિકાના જે બાંધકામ સમિતિના ચેરમેન છે એમનું જે વોર્ડ છે, હવે ત્યાં પણ આવા ખાડાની દશા હોય અને આ રીતના ખાડા દેખાતા હોય તો આપણે શાસક પક્ષ પાસે કઈ રીતની અપેક્ષા રાખી શકીએ? હું નગરપાલિકાના પ્રમુખશ્રી, બાંધકામ સમિતિના ચેરમેન અને સૌથી મોટી વાત કે આજે આપણા દેશમાં આ બધી સમસ્યા એટલે સર્જાય છે કે આજે ભરૂચ નગરપાલિકાના નગરસેવકોના જ ઘણા અંદરખાને કોન્ટ્રાક્ટ રોડ રસ્તાના એમના જ ચાલતા હોય છે। હવે વગર ડિગ્રીનો માણસ જો રોડ રસ્તાનું કામ કરે તો તમને સારી ગુણવત્તા પણ ના આપી શકે। રોડ રસ્તા નું કામ ની હું વાત બીજી કરવા માંગુ તો આ જે રોડ છે તમે જોઈ શકો છો એ પણ મારા ધ્યાન મુજબ કદાચ પાસ થઈ ગયો છે, ઘણો સમય થઈ ગયો, છેલ્લા 2 ઇલેક્શન થઈ ગયા હોવા છતાં પણ રોડ રસ્તાનું કોઈ પણ જાતનું સમારકામ કરવામાં નથી આવ્યું। આજે વરસાદી પાણી ભરાઈ જાય છે, લોકો અવર જવર કરે છે સ્થાનિકો, છતાં પણ એ લોકોની ઊંઘ ઉડતી નથી અને કામગીરીની બાબતમાં તદ્દન ઝીરો કામગીરી આ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે। તો હું નગરપાલિકાને પણ કહેવા માંગીશ કે ખાડા અભિયાન